કોરોના ના વધતા સંક્રમણ વચ્ચે એવું આપણને ધ્યાનમાં આવ્યું છે કે લોકો જયારે માસ્ક પહેરવા માટે બેદરકાર રહે છે ત્યારે આ સંક્રમણનો ફેલાવો બહુ ઝડપથી થઈ રહ્યો છે. એટલે માસ્ક એક આપણે એવું સાધન છે કે જે આપણને આ સંક્રમિત થતાં બચાવે છે. એટલે લોકોમાં માસ્ક પ્રત્યે જાગૃતિ લાવવા માટે અને લોકોને માસ્ક વિતરણ જેમની પાસે નહોતા એમને પણ માસ્ક વિતરણ કર્યું અને લોકો માસ્ક પહેરે અને આ એક જાગૃતિ રૂપે અમે આજે આ મહાનગરપાલિકાની ટીમ સતત બધા જ વિસ્તારોમાં આ રીતે ડ્રાઈવ કરી રહી છે, ટેસ્ટિંગ પણ કરી રહી છે જે બીચ વિસ્તારો છે એમાં. પણ આજરોજ હું એ લોકોની સાથે આજે હું માસ્ક વિતરણ અને અવેરનેસના કાર્યક્રમમાં જોડાઈ છું. આપના થકી હું લોકોને એવી અપીલ કરીશ કે તેઓ સોશિયલ ડિસ્ટન્સ પાળે અને માસ્ક પહેરે, હાથ સેનેટાઈઝ કરે. એટલે આપણી આ જે ત્રીજી લહેર છે એમાં આપણે ચોક્કસપણે જીતીશું. સાથે સાથે એ પણ જાણ કરીશ કે જેમને સંક્રમિત થયા હોય અને એમના ઘરમાં આઇસોલેશનની વ્યવસ્થા ન હોય તો આપણે ગુજરાત યુનિવર્સિટી ખાતે 100 બેડની વ્યવસ્થા કરેલી છે. તો લોકો ત્યાં અમારા આરોગ્ય તરફથી સંપર્ક કરી અને ત્યાં તેઓ આઇસોલેટ થઈ શકે છે. આજરોજ એસટી રોડથી જોલી બંગલા અને 7 રસ્તા આખી તે વિસ્તારમાં આજે અમે આ ડ્રાઈવ કરી છે અને લોકોને સમજાવ્યું છે કે તમે જરૂરથી માસ્ક પહેરો.